છે ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકોમાં ડર સતાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની સામે ક્ષત્રિય સમાજનું આંદોલન છે અને હવે છેલ્લા ચોવીસ કલાકનો નો આ ખેલ છે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આંદોલનને કેટલું મહત્ત્વનું ગણે છે તે વાતનો વધુ એક પુરાવો સામે આવી ચૂક્યો છે ક્ષત્રિય આંદોલન વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ જામ સાહેબને મળવું પાઘડી વડાપ્રધાન મોદી પહેરીને આવે છે ત્યારબાદ કારડિયા સમાજનું સંમેલન મળે છે ક્ષત્રિય સમાજના જે વિરોધના સંમેલન છે પરષોત્તમ રૂપાલાની સામે તે જારી રહે છે અને આ તમામ વાત વચ્ચે એ પ્રેસ નોટ સામે આવી છે કે જે પ્રેસ નોટ સાબિત કરે છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન કેટલું મહત્વનું છે મહત્વનું તો છે પરંતુ તે કેટલું લોકસભામાં પ્રભાવિત છે એ પણ દર્શાવે છે આ તમામ વાત આજના વિડીયોમાં પરસોત્તમ રૂપાલા વિવાદ અને તેની સાથે જોડાયેલા સમીકરણો અને એ સમીકરણો કે જે ચૂંટણીને અસર કરે છે એ હરકત કે જે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કરી ચૂક્યું છે એ માફી પરસોત્તમ રૂપાલા જે માગી ચૂક્યા છે અને એ ચક્રવ્યૂહ એક સોકઠાબાજી જે આ તમામ આંદોલનમાં ચાલી રહી છે પરસોત્તમ રૂપાલા વિવાદ આપ સૌ જાણો છો પરસોત્તમ રૂપાલા દ્વારા આપવાનું આપવામાં આવેલું નિવેદન આપ સૌ જાણો છો પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે બસ હવે છેલ્લા થોડા કલાકો અને ગણતરીના દિવસો કહી શકાય અને આ જ સમય દરમિયાન જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે હવે ચોવીસ કલાકનો સમય છે અને આ ચોવીસ કલાક એટલે કે અમુક સમય થોડો સમય અને આ થોડા સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચાલ ચાલી છે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આંદોલનને લઈ પહેલેથી જ હરકતમાં હતું ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી દ્વારા રાજ્ય ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠકો કરવામાં આવી કેટલી ગુપ્ત બેઠકો તો કેટલી બેઠકો જાહેર થઈ ગઈ સીઆર પાટીલે બેઠક કરી સીઆર પાટીલે મીડિયા સમક્ષ કબૂલ્યું કે કેટલું વાતાવરણ ગંભીર છે પરષોતમ રૂપાલાના નિવેદન બાદ પરષોતમ રૂપાલાએ પોતે કહ્યું કે મારી સામે વાંધો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નહીં અને ત્યારબાદ હવે પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં એક સમાચાર તેવા પણ સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ જ ચિંતિત જોવા મળી રહી છે અને આજ માટે તેમણે પ્રેસ નોટ પણ જાહેર કરી છે આ પ્રેસ નોટમાં તેમણે ઉદ્ધાર થઈને મત આપવા માટે ક્ષત્રિય સમાજને કહ્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ માફી આપી દેવા માટે કહ્યું છે આ પ્રેસ નોટમાં તેમણે અલગ અલગ મુદ્દા પર વાત કરી છે વડાપ્રધાન મોદીના કામ ગણાવ્યા છે આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય આગેવાનો આ ઘટનાથી દુઃખી છે તેવું પણ તેમણે કહ્યું છે તેમણે એ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા કે જેઓ ભાવનગરથી ઉમેદવાર છે ગઠબંધનના તેમણે પણ રજવાડાઓ ઉપર નિવેદન આપ્યું પરંતુ માફી નથી માગી આ સાથે જે નેતાઓ ભાજપમાં છે ક્ષત્રિય સમાજના તેમણે સમર્થન આપવા માંગ કરી છે પરંતુ છેલ્લી ઘડીનો ખેલ અને આ છેલ્લી ઘડીના ખેલમાં આ પ્રેસ નોટ આવવી ઘણું કહી જાય છે મિત્રો આ પ્રેસ નોટ આપવી ઘણું કહી જાય છે કારણ કે હવે ચૂંટણીનો સમય આવી ચૂક્યો છે મતદાનનો સમય આવી ચૂક્યો છે અને અમે એટલા જ માટે કહીએ છીએ કે છેલ્લા ચોવીસ કલાકનો આ ખેલ છે જો ક્ષત્રિય સમાજ આ ચોવીસ કલાક સાચવી લેશે જો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ આ ચોવીસ કલાક ચોવીસ કલાકમાં પોતાના જે સમાજના લોકો છે ગુજરાતમાં તેને એકજૂટ રાખી શકશે તો ખેલ પડી શકશે આ ચોવીસ કલાકમાં ભારતીય જનતા પાર્ટી આ તમામને અલગ પણ કરી શકે છે આ ચોવીસ કલાકમાં ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આગેવાનોને પોતાની સાથે પણ કરી શકે છે બંને પક્ષ પાસે ચોવીસ કલાકનો સમય છે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચાલ ચાલી લીધી છે હવે ક્ષત્રિય સમાજની માથે છે ક્ષત્રિય સમાજનું છેલ્લું પત્તું ફેલ ગયું છે છેલ્લી આશા હતી કે વડાપ્રધાન મોદી ગુજરાતમાં કંઈ બોલશે પરંતુ તેઓ બોલ્યા નહીં સંકેતો જરૂરથી આપ્યા વડાપ્રધાન મોદી પર્ષોત્તમ રૂપાલાથી દૂર રહ્યા એક પણ એક પણ સભામાં પર્ષોત્તમ રૂપાલા વડાપ્રધાન મોદીની સાથે નહોતા એ સાબિત કરે છે કે સંકેત આપવામાં આવ્યો છે પરંતુ સ્વીકારવામાં નથી આવ્યું વડાપ્રધાન મોદી દ્વારા પોતે બોલીને અથવા તો એ મુદ્દાને પણ યાદ નથી કરવામાં આવ્યું પરંતુ સંકેત જરૂરથી આપવામાં આવ્યો છે પરંતુ અંતે પરિણામ નથી મળ્યું સંકલન સમિતિ આજે પણ મહેનત કરી રહી છે અને હવે સંકલન સમિતિ પાસે છેલ્લા ચોવીસ કલાક છે કલાક છે ક્ષત્રિય સમાજ પાસે છેલ્લા ચોવીસ કલાક છે ભારતીય જનતા પાર્ટી પાસે પણ ચૂંટણીનું મતદાન થઈ જશે ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત આ તમામની ચૂંટણી આવવાની છે અને આ તમામ ચૂંટણીમાં આ તમામ ચૂંટણીમાં ક્ષત્રિય આગેવાનો શું કરે છે આ મુદ્દો ખેંચાય છે કે નહીં આ મુદ્દાનું સમાધાન આવે છે કે નહીં તેના પર પણ નજર રહેશે જેટલું જેટલું જલ્દી જલ્દી આ વાત અમે આપને પહેલા જ કહી ચૂક્યા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પણ દોડતી થઈ હતી ભારતીય જનતા પાર્ટીની આ વાતની ખબર છે કે જેટલું મોડું કરવામાં આવી રહ્યું છે તેટલું જ આ ઝેર તેના શરીરમાં વ્યાપી રહ્યું છે સાત તારીખનો સમય આવી જશે મતદાન કરવા લોકો જશે પરંતુ હજુ સુધી હજુ સુધી સમાધાન થયું નથી મુદ્દો ત્યાં છે છે અને મુદ્દો સમય સાથે વધુ મોટો બન્યો ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ નોટ જાહેર કરી દીધી છે અને આ પ્રેસ નોટ એ ક્ષત્રિય આગેવાનો એ ક્ષત્રિય સમાજના નેતાઓને હજુ પણ સાથે લેવા માટેનો એક છેલ્લો પ્રયત્ન છે કે જેના થકી તેમના મત

જયરાજસિંહ જાડેજાની જગ્યાએ હવે તેમના પુત્ર ગણેશ જાડેજા મેદાને છે તો બીજી તરફ વજુભાઈ વાળાએ પણ સંમેલન કરી દીધું છે કારડિયા રાજપૂત અલગ થઈ ચૂક્યા હોય તેવું સંમેલનમાં લાગ્યું રાજવી પરિવારો ચાલીસથી વધુ અલગ થઈ ચૂક્યા છે તેની જાહેરાત કરી દેવામાં આવી ભારતીય જનતા પાર્ટીમાં જયરાજસિંહ જાડેજા હોય હકુભા હોય ભોપેન્દ્રસિંહ ચૂડાવસામાં હોય કે પછી કેસરીદેવસિંહ ઝાલા હોય આ તમામ આ તમામ નેતાઓ હુકમના એકા સાબિત થઈ રહ્યા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભા છે ક્ષત્રિય સમાજની સામે ઊભું રહેવું પડે તો તેમને મુશ્કેલી નથી પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે ખભે ખભો મિલાવી એ તમામ ક્ષત્રિય આગેવાનો ચાલી રહ્યા છે પરિણામ શું આવશે ખબર નથી પરંતુ બસ હવે ટી ટ્વેન્ટી મેચ છે મિત્રો આ છેલ્લી ઘડીનો ખેલ છે ટી ટ્વેન્ટી મેચ છે ને આ છેલ્લી ઘડીના ખેલમાં જે જે જીતશે તેનું જ પરિણામ આપણને જોવા મળશે જ્યારે પેટીઓ ખુલશે જ્યારે મત સામે આવશે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે કે આ ટી ટ્વેન્ટીમાં કોણ રમી ગયું કોણ મેન ઓફ ધ મેચ હતું કોણ છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ તમામ ખેલ તમામ સમીકરણો બદલવામાં સફળ રહે છે તે ખબર પડશે આવનાર સમયમાં મુદ્દો લંબાય છે કે નહીં એ પણ ખબર પડશે પરંતુ એક વાત સો ટકાની છે કે કેટલી બેઠકોમાં અસર પડવાની છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ખૂબ જ ચિંતિત છે આવનારો સમય બતાવશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપનો અભિપ્રાય લખો પરસોત્તમ રૂપાલા વિશે આ પ્રેસ નોટ વિશે મહત્વની વાત છે કે સાત તારીખે આ ચોવીસ કલાકના ખેલમાં શું થશે મતદાન એકજૂટ થઈને ક્ષત્રિયો કરશે કે નહીં મહત્વની વાત છે કારણ કે અત્યાર સુધીમાં ઘણા ફાટા પડી ચૂક્યા છે હવે એકજૂટ થઈને મતદાન થાય છે કે નહીં આવનારો સમય બતાવશે મુખ્ય વાત એ પણ છે કે જો રાજકોટમાં એક તરફી લીડ મળે છે પરસોત્તમ રૂપાલાને તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે કારણ કે સાંસદ બન્યા પછી પણ ક્ષત્રિય સમાજ તેના રાજીનામાની માગ કરશે એ અત્યારથી દેખાઈ રહ્યું છે આવનારો સમય બતાવશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખજો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર